श्रावण महीना 30 दिवस पूर्ण थया बाद बुधवार रोज सर्व पितृ अमावस्या नो अनोखो कही शकाय तेवो समन्वय थयो हतो। એટલે કે આ નિમિત્તે પાલનાટલ આશ્રમ ખાતે બુધવારના રોજ હવન કરવામાં આવ્યો। આહુતિ આપ્યા બાદ મહાદેવને પ્રાર્થના પણ કરવામાં આવી કે કોરોનાની મહામારીમાં સૌ જીવોને ઉગારી લે। સોમવારે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર હતો। આખા શ્રાવણ મહિનામાં ભક્તોએ દેવાધિદેવ મહાદેવને જળ અને બિલીપત્ર ચડાવીને પૂજા કરી હતી। જો કે આ વર્ષે કોરોના જેવી મહામારીને કારણે સુરત શહેર સહિત દરેક રાજ્યમાં સંક્રમણને લઈને પરિસ્થિતિ ખૂબ જ વિપરીત હોય છતાં પણ ભક્તોએ દેવાધિદેવ મહાદેવની ભક્તિ અને અર્ચના કરવામાં કોઈ કસર છોડી ન હતી। આવા જ પવિત્ર શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ બાદ આજે એટલે કે બુધવારે સર્વ પિતૃ અમાવસ્યાનો પાવન અવસર હોવાથી પાલ અટલ આશ્રમ ખાતે એક હવનનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આજે શ્રાવણ માસ નિમિત્તે મિત્રો 30 દિવસ ભગવાનની કૃપાથી પૂર્ણ થયા અને આખો શ્રાવણ માસ જે કોઈ શિવાલયમાં અંદર જઈ અને એક લોટો જલ એક બેલી પત્રમ લોટા જલ કે ધારવો દયાલુ રીજ કે દે તે ચંદ્રમૌલી ફલચાર એક લોટો જલ ચડાવવાથી ભગવાન ચાયું જ મુક્તિ આપી શકે, ધર્મ અર્થ કામ અને મોક્ષ આપી શકે એવા આશુતોષ પરમાત્મા સદાશિવને આપણે એક મહિનો સતત પ્રાર્થના અને અનુષ્ઠાન કરતા હોય ત્યારે આપણને જ્યારે પૂરા ભારતમાં કોરોના વાયરસ પરાસ્ત કરવા માટે સરકારથી માંડીને દરેક જગ્યાએ ચિંતિત હોય ત્યારે ભગવાનના ચરણે સિવાય આપણો ઉદ્ધાર નથી એટલે ભગવાન શિવજીને આપણે એવી પ્રાર્થના કરી જેમ સમુદ્ર મંથનની અંદરથી હળાહળ ઝેર નીકળ્યું અને ઝેર પીધું એવી રીતે ભગવાન પણ આ કોરોના વાયરસને પરાસ્ત કરે એવી શુભકામના અને આજે પિતૃ અમાવસ્યા અમારી દરેક ભાવિક ભક્તોને એવી શુભકામના તમારા પિતૃઓને તૃપ્તિ માટે જળ પીપળ ઉપર ચડાવવા અને એને પ્રાર્થના કરો દરેક રીતે ભગવાન તમને બધાને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી આ મંગળ દિવસે શુભકામના। જેમ સમુદ્ર મંથન વેળાએ સમુદ્રમાંથી હળહળ નીકળ્યું હતું તે જ રીતે અમૃત પણ નીકળ્યું હતું। એવી જ રીતે કોરોના મહામારી જેવા સમયનો અંત આવે અને ફરીથી લોકો સ્વસ્થ રહી જીવનશૈલીમાં લાગી જાય તેવી મંગલ કામના હવનમાં આહુતિ આપતી વેળાએ કરવામાં આવી હતી તેવું પાલ અટલ આશ્રમના મહંતે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।